सब्सक्राइब करो आ चैनल ने। यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सनातन अने संतोनी रक्षा माटे दुष्टोनो विनाश ने धर्मनी स्थापना माटे हूँ अनेक रूप मा आ संसार मा अवतरित थतो रहियो छूं अने थतो रहेश। मारा एज रूप मा थी मारु सौथी मनगमतु मनमोहक अने चंचल रूप छे लड्डू गोपाल। सखा ईश्वर संतान आ बधा रूपों मा घर घर मा बिराजमान लड्डू गोपाल नू आ रूप मने सौथी अधिक प्रिय छे केम के मारा भक्त मारा मूर्ति रूप मा मने सदा एमना सानिध्य मा राखे छे अने एटलो प्रेम आपे छे के हूँ पूर्ण रूप थी प्रेममय अने भक्तिमय थई जाऊं छूं। હવે સમય આવી ગયો છે આ સંસારમાં લીલા રચવાનો, ભક્તોને એમની ભક્તિ પ્રેમ અને શ્રદ્ધાનું ફળ દેવાનો। सखी, हूँ तो क्यार नो तारी प्रतीक्षा करूं छु। ओ सखी, मोरपंख तू फरी थी आवी गयो। बहु नटखट छे तू मोरपंख, સામે આવે છે પણ પકડમાં નથી આવતું। હું તો દરેક વખતે તારા જ માટે આવું છું સખી, પણ તું જ મારા સુધી નથી પહોંચી શકતી। હમણાં દેખાડું છું। તારામાં ગોપાલની મસ્તી છે તો મારામાં પણ લડ્ડુ ગોપાલની ભક્તિ છે। પ્રયાસ કર, કદાચ આ વખતે તો મારા સુધી પહોંચવામાં સફળ થઈ જા સખી। હું પણ જોઉં છું આજે ક્યાં સુધી ભાગે છે તું। અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ઝૂમઝામ, છેવટે તું ફરીથી લઈ આવ્યો મને તુલસીધામ, જ્યાં તારી ભક્તિ અને મારી શક્તિનો ભેદ છુપાયો છે। હું તને એ જ તુલસીધામમાં લઈને આવ્યો છું સખી। પણ આજે કાંઈ પણ થઈ જાય, જવા તો નહીં જ દઉં હું તને। જો તું દાળ દાળ તો હું પણ પાન પાન। એ તુલસી, 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 આજે પણ મોરપંખ ચાલ્યું ગયું। તુલસી, શું માતેશ્રી, ક્યારેક તો મારું સપનું આખું પૂરું થવા દો। હવે સપનાની દુનિયામાંથી બહાર આવ અને નીચે બેસ। ગોપાલા ગોપાલા જાગતી હોય છે ત્યારે પણ ઉધમ મચાવે છે, સપનામાં પણ ઉછળકૂદ। માતેશ્રી, હવે જે સપનું લડ્ડુ ગોપાલ દેખાડશે હું એ જ જોઈશ ને। અને આજે, આજે તો મેં પહેલા મોરપંખને પકડી જ લીધું હતું, પણ વચ્ચે
વચ્ચે તો અમે આવી ગયા, હવે હું જાઉં છું સુવા. નહીં તુલસી, હમણાં નથી સુવાનું, સવાર થઈ ગઈ છે. માતેશ્રી, તમારા માટે પડી ગઈ હશે સવાર, પણ સપના જોવા વાળાઓની સવાર અલગ હોય છે. અને હવે હું ત્યારે જ જાગીશ જ્યારે પહેલા મોર પંખના રહસ્યને જાણી લઈશ. ત્યાં સુધી હું સુઈ જાઉં છું. ઠીક છે, સુઈ જા. તું અહીંયા સપના જોતી રહે, ત્યાં તારા પપ્પાએ લડ્ડુ ગોપાલને જગાડી પણ દીધા હશે. શું? લડ્ડુ ગોપાલને જગાડી લીધા એ પણ તુલસી વિના? પ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુ તે. પપ્પા, લડ્ડુ ગોપાલ કોના સખા છે? બેટા, નાનપણથી તો તું જ એમને તારા સખા માનતી આવી છે. અને એમને દરરોજ જગાડે છે કોણ? મારી દીકરી તુલસી, બીજું કોણ જગાડશે એમને? તો આજે તમે એમને મારા વિના કેમ જગાડી દીધા? તુલસી બેટા, થોડો શ્વાસ તો લઈ લે અને એકવાર જો તો ખરી. તારી પ્રતીક્ષામાં હજી સુધી ઊંઘી રહ્યા છે તારા લડ્ડુ ગોપાલ. પછી માએ એમ કેમ કહ્યું કે આ માતોશ્રી પણ ને લડ્ડુ ગોપાલના નામ પરથી મારી પાસે કઈ પણ કરાવી લે છે? જોઈ લેજ માતોશ્રી તમને. તુલસી બેટા, તારી માં સાથે પછી જગડી લેજે, પેલા તારા લડ્ડુ ગોપાલને જગાડતો ખરી. ચાલ હવે તારા લડ્ડુ ગોપાલને જગાડી દે. એની પ્રતીક્ષા કરું છું સખી. જુઓ ને પપ્પા,
કેવા ધીમું ધીમું હસી રહ્યા છે મારા લડ્ડુ ગોપાલ. જેવી ભક્તની ભાવના એવા ભગવાનના ભાવ. હાથી ઘોડા પાલખી જય લડ્ડુ ગોપાલની. હાથી ઘોડા પાલખી જય લડ્ડુ ગોપાલની. હાથી ઘોડા પાલખી જય લડ્ડુ ગોપાલની. આવી ગયા તમે? બસ થોડા વર્ષોથી મીઠાઈની દુકાન ચલાવું છું, પણ મનથી હજી પણ શિક્ષક જ છું બેટા. બિલકુલ સમયના ચોક્કસ. અને શું વાત છે, આજે ભોગમાં લડ્ડુ ગોપાલજીને આટલા બધા લાડુ? બીજું નહીં તો શું, લડ્ડુ ગોપાલજીને સૌથી વધારે લાડુ જ પસંદ છે. આજુ આજુ હું અનેક ફૂલની માળા બનાવીને લાવ્યો છું, એ પણ 5 મિનિટ ફટાફટ. માધવજી, તમે માણસ છો કે મધમાખી જે 5 મિનિટમાં અનેક પ્રકારના ફૂલોની માળા બનાવીને આવી ગયા? કેવી રીતે? હા, એમાં એવું છે ને કે મેં કાઈ નહીં બોલો, કાઈ બોલવાની જરૂરત જ નથી, તમારી 5 મિનિટને બહુ સારી રીતે જાણું છું. તુલસી બેટા, લડ્ડુ ગોપાલને હાર પહેરાવી દે, ભોગ ધરાવવાનો સમય થઈ ગયો છે. આપો મને. હાથી ઘોડા પાલખી જય લડ્ડુ ગોપાલની. 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 સૃષ્ટિના દરેક યુગમાં, દરેક કાળમાં અનેક કારણસર અનેક મહાભારત ઘટિત થઈ છે. માનવતાની રક્ષા માટે મેં દરેક વખતે ધર્મની રક્ષા અને અધર્મનો વિનાશ કર્યો. આજના આ યુગમાં પણ મારી સખી તુલસી અધર્મની વિરુદ્ધ એક મહાયુદ્ધ લડવા જાય છે, જેનો આરંભ આજે અને હમણાં થવા જઈ રહ્યો છે. આ મહાયુદ્ધમાં હું બનીશ તુલસીનો સારથી, અને આ યાત્રામાં મને અનેક લીલા રચવી જ પડશે. ધર્મ અને અધર્મને એકબીજાની સામે લાવવા જ પડશે.